આ વાત છે મોટાપુર જંગલની, જ્યાં પક્ષીઓ જ પક્ષીઓ રહેતા હતા. તે જંગલમાં બે બાજ પણ રહેતા હતા, સોનુ અને મોનુ. તે બંને ભાઈઓ હતા. સોનુ ખૂબ જ ખરાબ હતો અને મોનુ ખૂબ જ સારો હતો. સોનુ હંમેશા કંઈક વસ્તુ લેવા માટે બીજા પક્ષીઓને મારી નાખતો હતો, જ્યારે મોનુ તે જ કામ સારી રીતે અને પ્રેમથી કરતો હતો. સોનુ એક વખત ખાવાનું શોધવા માટે જંગલ તરફ નીકળી પડ્યો. એ ચકલી, મને તે દાણા આપ, નહીં તો તને ખાઈ જઈશ. અરે આ શું જબરજસ્તી છે! હું મારું ખાવાનું જાતે લાવી છું, તું તારું જાતે લાવ, હું તને મારું ખાવાનું કેમ આપું? સોનુ તેની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને તેને મારી નાખે છે. ત્યાં જ તેનો ભાઈ મોનુ ઉડીને જઈ રહ્યો હતો. તે એકદમ જુએ છે કે સોનુએ તે ચકલીને મારી નાખી છે. તે જલ્દીથી જઈને સોનુને ત્યાંથી હટાવી દે છે અને મોની ચકલીના બચ્ચાઓને બચાવી લે છે તેના ભાઈ સોનુથી. તું કેટલો ક્રૂર છે સોનુ, હે? તું બધા પક્ષીને મારી નાખે છે અને હવે આ ચકલીના બચ્ચાને પણ ખાઈ રહ્યો હતો? હા તો બચ્ચાઓથી મારે શું કરવાનું? તું કેટલો ક્રૂર છે! હા, તને આ બચ્ચાઓની માસૂમિયત નથી દેખાતી? ના, મારે મારા પેટ ભરવાથી મતલબ છે. તે બંને એક જંગલની ગુફામાં રહેતા હતા. મોનુ હંમેશા બધાની મદદ કરવા માંગતો હતો અને સોનુ હંમેશા મારીને કામ ચલાવી લેતો હતો. એક દિવસ સોનુ એક ઝાડ પર જઈને બેસી ગયો. ત્યાં જ તે ઝાડમાંથી અવાજ આવવા લાગ્યો. બચાવ, બચાવ! અરે શું થયું તને? શા માટે રડે છે? તને જે સામે ઝાડ દેખાય છે ને, તે મારા જ મૂળમાંથી આવ્યું છે અને તેને કોઈએ તીર માર્યું છે. હવે તને દુખાવો થઈ રહ્યો છે, તું તે તીરને નીકાળી દે. હું શું કામ કરું તારું કામ? હું તારું કોઈ કામ નહીં કરું. નીકાળી દે બાજ બેટા, હું તારો ખૂબ ખૂબ આભાર માનીશ. પછી તું ગમે ત્યારે મારી મદદ લઈ લેજે. સોનુ બાજ કંઈ પણ કીધા વગર ત્યાંથી જતો રહે છે અને ત્યાં જ પાછળથી મોનુ બાજ આવી જાય છે અને ત્યાં જ આવીને બેસી જાય છે. ઝાડ હજુ પણ રડતું હતું. મોનુ તેનો અવાજ સાંભળે છે, પછી તેને કહે છે, ઝાડ દાદા, શું થયું તમને? કેમ રડો છો? બાજ બેટા, મારી મદદ કર. પેલું જે સામે ઝાડ છે ને, તે મારા જ મૂળમાંથી નીકળેલું છે અને કોઈએ તેને તીર માર્યું છે. તે તીર તું નીકાળી દે. મોનુ ત્યાં જઈને તે તીર નીકાળી દે છે અને ઝાડ દાદા ખૂબ ખુશ થઈ જાય છે. મોનુ તું ખૂબ જ સારો છે. જો તારે મારી કોઈ પણ મદદ જોઈએ તો મને આવીને કહી દેજે. હા ઝાડ દાદા, બિલકુલ. તે જંગલમાં બધાને ખાવાનું પોપટ રાજ્યમાંથી મળતું હતું. પોપટ બધાને એક સરખું ખાવાનું આપતો હતો, તેથી પોપટને બધા માનતા હતા. પણ સોનુ હંમેશા પોતાનું ખાવાનું ખાઈને બીજાનું ખાવાનું ઝૂંટવી લેતો હતો અને તેની ફરિયાદ લઈને બધા પોપટની પાસે પહોંચે છે. સોનુ, મને તારી વિરુદ્ધ બહુ જ ફરિયાદો મળી છે. તારી સજા આ છે કે તું એક એકાંત ગુફામાં રહીશ અને તને ત્યાં કોઈ ખાવાનું નહીં આપે, અને જો તે ચોરીને કોઈને પોતાનો ખોરાક બનાવ્યો તો તને વધુ કઠણ સજા મળશે. સોનુ આ સાંભળીને તે જ કરે છે જે પોપટ રાજાએ કહ્યું હતું. 5-6 દિવસ આમ જ નીકળી જાય છે. સોનુને ખૂબ ભૂખ લાગે છે. તે ચૂપચાપ ઉડીને બહાર શિકાર માટે નીકળી જાય છે, જેથી પોપટ રાજાને ખબર ના પડે અને તે એક પક્ષીને મારીને તેને પોતાનો ખોરાક બનાવી દે છે. પોપટ રાજાને આ વાતના સમાચાર મળે છે કે સોનુએ કોઈ પક્ષીને મારીને પોતાનો ખોરાક બનાવ્યો છે. તો પોપટ રાજા સોનુને બોલાવે છે. સોનુ, હવે તારી આ સજા છે કે તું જેવી રીતે બીજાનો જીવ લે છે, આજે અમે તારી બલિ ચઢાવીશું. પોપટ રાજા, મને માફ કરી દો, હવેથી હું એવું નહીં કરું, મને માફ કરી દો. ના, તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો.
હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. પોપટ રાજા એલાન કરી દે છે કે હવે સોનુ બાજની બલિ ચઢાવવામાં આવે. ત્યાં જ મોનુ બાજ આવી જાય છે અને સોનુ બાજની જગ્યાએ બેસી જાય છે અને ભૂલથી સોનુ બાજની બલિની જગ્યાએ મોનુ બાજની બલિ ચઢી જાય છે અને સોનુ હેરાન થઈ જાય છે કે તેને કશું કેમ ના થયું. તે નીચે જમીન ઉપર જુએ છે કે તેનો ભાઈ મરી ચૂક્યો છે અને બલિ પણ તેની જ ચઢી ગઈ હતી. સોનુ બાજ ખૂબ જ રડે છે. સોનુ બાજ, જો તને કેટલો સારો ભાઈ મળ્યો હતો, તેના જીવ કરતા પણ તું તેને વધારે વહાલો હતો. તારી ભૂલ બચાવવા માટે તેણે પોતાની બલિ આપી દીધી. સોનુ બાજ ખૂબ જ રડે છે અને કશું જ બોલી નથી શકતો અને આઘાતમાં આવી જાય છે. પછી તે પોતાની ગુફામાં જઈને પાછો એકલો રહેવા માંડે છે. સોનુને પોતાના ભાઈ મોનુની ખૂબ જ યાદ આવે છે કે કેવી રીતે તેઓ સાથે ઉડતા હતા અને કૂદતા રમતા હતા. આ પછી સોનુબાજે એક પણ પક્ષીનો જીવ ના લીધો, પણ બધાની મદદ કરવા લાગ્યો અને ખૂબ જ સારો બની ગયો. મોનુબાજની બલિ ચઢ્યા પછી સોનુને ખબર પડી ગઈ હતી કે એક નિર્દોષનો જીવ જ્યારે જાય છે તો કેટલું દુઃખ થાય છે. મરનાર પણ કોઈ પરિવારનો સદસ્ય હોય છે અને કોઈને જીવથી પ્યારો. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે આટલું બધું ખરાબ ન હોવું જોઈએ, કે આપણા ખરાબ વર્તનને કારણે બીજા ઉપર ખરાબ પ્રભાવ પડે.